નમસ્કાર દોસ્તો ડીઆઈસીએસ જીપીએસએની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારે સૌનું સ્વાગત છે તો તમે જે પ્રમાણ જાણો છો એ પ્રમાણે કે આપણે એસટીઆઈ અને આવનારી બીજી જે પણ એક્ઝામ છે એની માટે અલગ અલગ એમસીક્યુની એક સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં લાસ્ટ લેક્ચરમાં મેથ્સનો જે છેલ્લો આપણો લેક્ચર હતો એમાં આપણે ટાઈમ એન્ડ વર્કના અમુક અમુક કોન્સેપ્ટ ભણ્યા હતા તો એના પછી આગળવાળા જેટલા પણ કોન્સેપ્ટ છે એ આપણે આજે ભણવાના છે પણ બસ ખાલી તમને બધું યાદ આવી જાય એના માટે એકવાર થોડું ઘણું રિવાઇઝ કરી લઈએ કે આપણી પાસે ટાઈમ એન્ડ વર્કનું જે ઇક્વેશન હતું એ ઇક્વેશન શું હતું ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન એફિશિયન્સી આના પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ હતી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આમાં લસા શોધવો આના પછી આપણે એ વસ્તુ જોઈ હતી કે એ અને બી નું જો તમને અલગ અલગ કામ આપેલું હોય તો તમે આના પરથી એ પ્લસ બીનું કામ આરામથી શોધી શકો છો આપણે પહેલી રીતની મેથડ જોઈ હશે જો તમને યાદ હશે તો આના પછી બીજી વસ્તુ આપણે જોઈતી કે આપણને એક બાજુ જો કમ્બાઈન કામ આપ્યું હોય એક બાજુ એક વ્યક્તિનું કામ આપ્યું હોય તો આના પરથી આપણે ઇઝીલી બીજા વ્યક્તિનું કામ શોધી શકીએ છીએ ડન આના પછી આપણે જે ક્વેશ્ચન જોયા હશે એ હશે કે તમને એ અને બી નું અલગ અલગ કામ આપેલું હશે અને બંને વારાફરતી કામ કરતા હશે અને વારાફરતીમાં વળી પાછા આપણે અલગ અલગ ત્રણ જાતના ક્વેશ્ચન જોયા હશે કે એકમાં તમારો જે આન્સર છે એ ડાયરેક્ટ આવી જાય ગુણાકાર કરીને તરત જે બીજો ટાઈપ હશે બીજી જે મેથડ હશે એ કદાચ આપણે એવી જોઈ હશે કે એમાં તમારે અમુક દિવસ પ્લસ કરવા પડ્યા હશે અને જે ત્રીજી મેથડ હશે એ આપણે જોઈ હશે કે આપણો જે આન્સર છે એ ફ્રેક્શનમાં આવતો હશે એટલે કે ફ્રેક્શનનો મતલબ થશે તમારો આન્સર અપૂર્ણાંકમાં આવતો હશે એટલે આપણે આટલા ટાઈપના ક્વેશ્ચન સમજ્યા હતા આની આગળના જે ક્વેશ્ચન છે થોડાક મીડિયમ લેવલના છે એ આપણે આજે સમજવાના છે રન અગેન જો કોઈ ડાઉટ જેવું તમને લાગે તો તાત્કાલિક મને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ચલો આપણે આજનો ક્વેશ્ચન જોઈએ લાસ્ટ આપણે પાંચ ક્વેશન પતા પાંચમાં પછી આજનો આ છઠ્ઠો ક્વેશ્ચન છે કે એ અને બી અનુક્રમે અને દિવસમાં એક કામ પૂર્ણ કરે છે સાથે કામ શરૂ કર્યા બાદ ત્રણ દિવસમાં બી કામ છોડીને ચાલ્યું જાય છે તો બાકી બધેલું કામ એ કેટલા દિવસમાં પૂર્ણ કરશે તો હમણાંથી એક પોઈન્ટ સમજી લેજો કે ટાઈમ એન્ડ વર્કમાં બાકી વધેલા કામના જે પ્રશ્નો છે એ તમારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા છે એમાંથી મોટા ભાગના ક્વેશન આ બાકીના કામ કરવાવાળા જ છે તો એકદમ બેઝિકથી આપણે ગણીએ જો લાસ્ટ ટાઈમનું યાદ હોય તો આપણે આવું કંઈક કરતા હતા કે એ હશે બી હશે એ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે છે બાર દિવસમાં અને બી કેટલા દિવસમાં પૂર્ણ કરે છે અઢાર દિવસમાં આ બેનો લસા કેટલો આવશે થર્ટી સિક્સ જે લસા તમને મળ્યું છે એ લસા તમારે શું બની જશે એ લસા જ તમારું કુલ કામ એટલે કે ડબલ્યુ બની જશે લસા મળી ગયા પછી તમારે શોધવું શું પડશે તમારે શોધવું પડશે કાર્યક્ષમતા અને આ બધી બધી માથાકૂટ આપણે લાસ્ટ લેક્ચરમાં એકદમ ડિટેલમાં જોઈ હતી અને કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી થર્ટી સિક્સ ભાગ્યા બાર એટલે કેટલા આવશે ત્રણ અને થર્ટી સિક્સ ભાગ્યા અઢાર એટલે કેટલા આવશે બે એટલે બાર તરી છત્રીસ અઢાર દુ છત્રીસ એક વખત આ ડેટા મળી જાય પછી તમારો જે દાખલો છે એ અડધો પતી ગયો એમ કહેવાય બંને ભેગા મળીને એક દિવસમાં કેટલું કામ કરશે ત્રણ ને બે પાંચ જેટલું કામ કરશે હવે સમજો ક્વેશ્ચનમાં શું કીધું છે કે આપણે અડધો ક્વેશ્ચન તો પતાય માર્યો કે એ અને બી અનુક્રમે બાર અને અઢાર દિવસમાં એક કામ પૂર્ણ કરે છે સાથે કામ શરૂ કર્યા બાદ ત્રણ દિવસમાં બી કામ છોડીને ચાલ્યો જાય છે ડન આટલું હમણાં ખાલી વાંચું કે સાથે કામ શરૂ કર્યા બાદ ત્રણ દિવસમાં બી કામ છોડીને ચાલ્યો જાય છે તો આનો સિમ્પલ મતલબ એવો થયો કે એ અને બી બંને ભેગા મળીને ત્રણ દિવસ તો કામ કરશે ને ત્રણ દિવસ ભેગા કામ કરશે એના પછી બી કામ છોડીને જશે તો ત્રણ દિવસ કંઈક તો કામ થયું હશે તો આપણે એવું લખીએ કે એ પ્લસ બી જો આ બંને એક દિવસ કામ કરે તો કામ કેટલું થાય પાંચ જેટલું કામ થાય પણ આ બંને સાથે મળીને કેટલા દિવસ કામ કર્યું છે ત્રણ દિવસ કામ કર્યું છે તો એક દિવસનું પાંચ કામ હોય તો ત્રણ દિવસનું કામ કેટલું થશે પાંચ તરી પંદર જેટલું કામ થઈ જશે ડન એટલે થર્ટી સિક્સ કામ હતું ફિફ્ટીન કામ પતી ગયું તો પછી બાકીનું કામ કેટલું વધ્યું તો બાકી વધેલું કામ કામ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કામમાંથી પંદર જાય તો કામ બાકી વધ્યું એકવીસ ડન એટલે એક લાઇન વાંચો એક લાઈન અપ્લાય કરો એ અને બી અનુક્રમે બાર અને અઢાર દિવસમાં એક કામ પૂર્ણ કરે છે આટલું સોલ્વ કરી કાઢ્યું સાથે કામ શરૂ કર્યા બાદ ત્રણ દિવસમાં બી કામ છોડીને ચાલ્યું જાય છે તો આટલું કામ આપણે સોલ્વ કરી કાઢ્યું કે એ અને બી એક દિવસમાં પાંચ કામ ત્રણ દિવસમાં પંદર કામ થર્ટી સિક્સ હતું બાકી વધ્યું એકવીસ તો બાકી વધેલું કામ એ કેટલા દિવસમાં પૂર્ણ કરશે એટલે કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન એફિશિયન્સી ડબલ્યુમાં શું આવશે બાકી વધેલું કામ કેટલું વધ્યું એકવીસ છેદમાં કોની પાસે કરાવવાનું એ પાસે એની એફિશિયન્સી કેટલી છે ત્રણ છેદમાં આવશે ત્રણ જવાબ કેટલો આવશે સાત દિવસ જોઈ લો તો આ બાકી બધા કામના જે ક્વેશ્ચન છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો ખ્યાલ ના આવ્યો હોય તો ફટાફટ એકવાર પૂછી લેજો

આરામથી રકમ વાંચજો એના પછી આન્સર આપજો કેમ કે આ રકમ થોડીક એવી અટપટી છે એને એક કામ પૂર્ણ કરતાં વીસ દિવસ લાગે છે બીને તે જ કામ પૂર્ણ કરતાં ત્રીસ દિવસ લાગે છે સાથે કામ શરૂ કર્યા બાદ થોડા દિવસ પછી એક કામ છોડી દે છે અને બાકીનું કામ બી વીસ દિવસમાં પૂર્ણ કરે છે તો બંને સાથે કેટલા દિવસ કામ કર્યું હશે બે મિનિટનો સમય આપું છું શાંતિથી આ ક્વેશ્ચન કરી લો પછી હું તમને ગણાવી દઉં ચલો જોઈએ આ ક્વેશ્ચન ધ્યાનથી સમજો થોડો કટપટો ક્વેશ્ચન છે કે તમને કીધું કે એને એક કામ પૂર્ણ કરતા વીસ દિવસ લાગે છે એટલે જે ડેટા આપેલો છે ડેટા પહેલાં આપણે લખી નાખીએ એમાં આવશે વીસ અને બીને તે જ કામ પૂર્ણ કરતા ત્રીસ દિવસ લાગે છે તો બીમાં આપણે લખી નાખ્યા ત્રીસ બંનેનો લસા કેટલો આવશે બંનેનો લસા આવશે સાહીઠ એટલે આ થઈ ગયું તમારું કુલ કામ ડબલ્યુ એના પછી એફિશિયન્સી કેટલી આવશે વીસ ધરી સાહીઠ અને ત્રીસ દુ સાહીઠ એટલે કે ત્રણ અને બે એના પછી તમને શું કીધું કે સાથે કામ શરૂ કર્યા બાદ થોડા દિવસો પછી એ કામ છોડીને ચાલ્યો જાય છે એટલે આપણને એક વસ્તુ ખબર પડી કે એ અને બી સાથે મળીને કામની શરૂઆત કરે છે પણ અમુક દિવસ થશે એટલે અમુક દિવસ પછી કામ છોડીને જતો કોણ રહેશે એ કામ છોડીને જતો રહેશે તો પછી અમુક દિવસ પછી કામ માટે વધ્યું કોણ હશે કામ માટે ખાલી બી વધ્યું હશે અને જે કામ બાકી વધ્યું હશે એ બી કેટલા દિવસમાં પૂર્ણ કરે છે એ બી વીસ દિવસમાં પૂર્ણ કરે છે તો આ દાખલો સમજો આ પ્રમાણે થશે છેલ્લે છેલ્લે જે પણ કામ વધ્યું એ બી એ કેટલા દિવસમાં કર્યું વીસ દિવસમાં પૂરું કર્યું એટલે છેલ્લા વીસ દિવસમાં ખાલીને ખાલી બી કામ કરતો હશે આ પ્રમાણે કઈ સ્ટ્રક્ચર બનાવીએ તો તમને વધુ ખ્યાલ આવશે કે માની લો આપણી પાસે એક લાઈન હતી આ લાઈનમાં આપણું કામ પૂર્ણ થતું હતું જેમાં આ જે પોઈન્ટ હતો એ હું લઈ લઉં કે આપણા કામનો સ્ટાર્ટિંગ વાળો પોઈન્ટ અને આ જે પોઈન્ટ હતો એવું લઈ લઉં કે આપણું કામ જ્યારે ખતમ થયું એ વાળો પોઈન્ટ અમુક દિવસ સુધી એ પ્લસ બી એ ભેગા મળીને કામ કર્યું કેટલા દિવસ ભેગા મળીને કામ કર્યું આજ વસ્તુ આપણે શોધવાની છે કે બંને સાથે કેટલા દિવસ કામ કર્યું પણ જેવો આ પોઈન્ટ પછી કામ છોડીને ગયું કોણ કામ છોડીને એ ગયું તો પછી આગળના દિવસમાં વધ્યું કોણ હશે ખાલી બી વધ્યો હશે અને બી એ કેટલા દિવસ કામ કર્યું બી એ વીસ દિવસ કામ કર્યું તમારો આન્સર આટલું સમજી લેશો ને એમાં જ આવી ગયો છે બસ આ લાઈન તમને મેં જે ડ્રો કરીને આપેલી છે એ તમને ખાલી સમજાઈ જવી જોઈએ ડન કે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો સ્ટાર્ટિંગ પોઈન્ટ પછી એ અને બી હતા એના પછી લાસ્ટમાં વધ્યો કોણ લાસ્ટમાં વધ્યો ખાલી બી અને બી વીસ દિવસ જેટલું કામ કરતો હતો તો આ દાખલો આ પ્રમાણે તમે સમજી શકો છો કે જો બી ખાલી એક દિવસ કામ કરે તો કામ કેટલું થાય બે જેટલું થાય તો જો બી વીસ દિવસ કામ કરે તો બેના અકોર્ડિંગ કામ કેટલું પતાયું હશે ચાલીસ જેટલું કામ તો ફક્ત ખાલી બી એ પતાઈ કાઢ્યું હશે તો બીના ભાગમાં છેલ્લે છેલ્લે વીસ દિવસમાં ચાલીસ જેટલું કામ થઈ ગયું તો ચાલીસ જેટલું કામ પતી ગયા પછી ટોટલ કામ હતું કેટલું સાહીઠ ચાલીસ પત્યા પછી જે પણ કામ હતું એ કામ કમ્પલસરી કોને કર્યું હશે એ કામ કમ્પલસરી એ પ્લસ બી એ કર્યું હશે એફિશિયન્સી કેટલી કરશે કેટલા એટલે ધ્યાનથી આ સમજી લો એકવાર અને કોઈ ડાઉટ હોય તો પછી પૂછી લો જેને ખ્યાલ ના આવ્યો હોય દાખલો બીજી વાર સમજી લો પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ એક લાઈન હતી જેમાં આપણું કામ સ્ટાર્ટ થયું અને પૂરું થયું એનો ડેટા આપણે લખેલો છે એ અને બી બંને સાથે મળીને કામની શરૂઆત કરશે અને અમુક દિવસ પછી એ કામ છોડીને ચાલ્યો જશે તો આ પોઈન્ટ પછી કામમાં વધ્યું કોણ હશે બી વધ્યું હશે બી કેટલા દિવસ કામ કરે છે બી વીસ દિવસ કામ કરે છે હવે જો બી ફૂલ ફ્લેશમાં વીસે વીસ દિવસ કામ કરે તો પણ એક દિવસમાં બે જેટલું કામ કરશે તો વીસ દિવસમાં બેની એફિશિયન્સીથી કામ ખાલી કેટલું પતાઈ શકશે ચાલીસ જેટલું જ કામ પતાઈ શકશે આ આની કેપેસિટી છે કે બી તો ખાલી વીસ દિવસમાં ચાલીસ જ કામ કરી શકવાનો છે તો સાહીઠમાંથી ચાલીસ માઈનસ કરીશ તો વધશે કેટલા વીસ વધશે તો આ વીસ જેટલું કામ કમ્પલસરી એ પ્લસ બી એ કરેલું હોવું જોઈએ એ પ્લસ બી એક દિવસમાં કેટલું કામ કરશે ત્રણને બે

ધ્યાનથી સમજી લેજો કોઈ ડાઉટ હોય તો પૂછી પણ લેજો એકવાર ચલો પછી આઠમો ક્વેશ્ચન ક્વેશ્ચન જોવામાં થોડો સિમ્પલ છે પણ જો આ કોન્સેપ્ટ તમને ખ્યાલ હોય તો પછી તમને આ હાર્ડ લાગશે આમાં તમને એવું નથી કીધું કે એ અને બી કેટલા દિવસમાં કામ કરશે તમને આમાં સીધું શું આપેલું છે તમને આમાં સીધે આપેલી છે એફિશિયન્સી અને આમાં ક્યાંય પણ તમારે લસા શોધવાનો નહીં આવે તો આ ક્વેશ્ચન ખાલી એકવાર સમજી લો પછી આગળનો તમને આવા બીજા બે ત્રણ ક્વેશ્ચન આપું તમને એવું કીધું છે કે એ એ બી કરતા બમણો કાર્યક્ષમ છે તો એક વ્યક્તિ એ હતો અને એક વ્યક્તિ હતો બી આપણે સિદ્ધિ આપી છે કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી અને આમાં તમને એવું કીધું કે એ એ બી કરતા બમણો કાર્યક્ષમ છે તો માન લો કે બીની એફિશિયન્સી હું એક લઈ લઉં તો એની એફિશિયન્સી કેટલી થશે બમણી એટલે કે બે થશે દન એની એફિશિયન્સી બે અને બીની એફિશિયન્સી એક અને બંને ભેગા મળીને એક કામ પાછા કેટલા દિવસમાં પૂર્ણ કરતા હતા પંદર દિવસમાં પૂર્ણ કરતા હતા એટલે સમજો કે એ અને બીની ભેગી થઈને એફિશિયન્સી કેટલી થશે ત્રણ થશે આપણી પાસે એક ઇક્વેશન છે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન એફિશિયન્સી આમાંથી મારે જો વર્ક શોધવું હોય તો પછી આવું ઇક્વેશન બને ટાઈમ ઇન્ટુ એફિશિયન્સી વર્ક શોધવું જ કેમ છે કેમ કે તમને એવું કીધું છે કે બી એકલાને તે કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગશે તો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે કામ હતું કેટલું તો જ્યારે બી આપણે કામ શોધવું હોય ત્યારે કામ શોધવા માટે આ ઇક્વેશન થોડું ઘણું ચેન્જ કરીશું અને વર્ક ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ એફિશિયન્સી કરીશું તો આપણી પાસે આ બંનેની ટોટલ એફિશિયન્સી થઈ ગઈ ત્રણ એના પછી બંનેનો જે કુલ સમય છે એ કુલ સમય તમને કેટલો આપેલો છે દાખલામાં કુલ સમય તમને આપેલો છે પંદર કે બંને આનું આ જ કામ પંદર દિવસમાં પૂર્ણ કરે છે તો પછી પંદર ગુણ્યા ત્રણ એટલે તમારું કામ કેટલું થશે કામ તમારું થઈ જશે પિસ્તાલીસ અને આ કામ હવે કરાવવાનું કોની પાસે છે બી પાસે કરાવવાનું છે બીની એફિશિયન્સી કેટલી એક મૂકી દો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન એફિશિયન્સી વર્ક પિસ્તાલીસ એફિશિયન્સી એક જવાબ કેટલો આવશે પિસ્તાળીસ એટલા સિમ્પલ ક્વેશ્ચન એવો ક્વેશ્ચન કે તમારે વિધાઉટ પેન એન્ડ પેપર પણ પોસિબલ છે જોઈ લો આગળ આવો સેમ ટુ સેમ ક્વેશ્ચન નહીં હોય તો પછી આપી દઉં નથી ચલો ક્વેશન માનલો કે દાખલામાં તમને એવું કીધું છે કે એ બી કરતા ત્રણ ગણો કાર્યક્ષમ છે એ એ બી કરતા ત્રણ ગણો કાર્યક્ષમ છે બંને સાથે મળીને એક કામ બાર દિવસમાં પૂર્ણ કરે છે ફક્ત એ એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે ચલો આ સિમ્પલ ક્વેશ્ચન છે અને આનો આન્સર આપણે આગળ જે દાખલો ગણ્યો છે એ મેથડથી જ આપવાનો છે તો તમારી પાસે બે મિનિટનો ટાઈમ છે બે મિનિટમાં જોઈએ કે સૌથી પહેલો આન્સર કોનો આવે છે હલો ચલો સમજી લો આ ક્વેશન તમને દાખલામાં કીધું એ અને બી અને એ અને બી ની તમને આપેલી છે કાર્યક્ષમતા અને કાર્યક્ષમતામાં તમને કીધું શું કે એ એ બી કરતા ત્રણ ગણો કાર્યક્ષમ છે તો માનલો કે બીની એફિશિયન્સી એક લઈ લઉં તો એની એફિશિયન્સી કેટલી થશે ત્રણ થશે અને બેની કમ્બાઈન એફિશિયન્સી કેટલી થશે ચાર થશે અને બંને સાથે મળીને એક કામ બાર દિવસમાં પૂર્ણ કરે છે તો કામ કેટલું થઈ જશે અડતાલીસ જેટલું કામ થઈ જશે અને આ કામ કરાવવાનું કોની પાસે છે એ પાસે તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન એફિશિયન્સી વર્ક અડતાલીસ એફિશિયન્સી આપણે લઈ લઈએ ત્રણ તો જવાબ શું આવશે આપણો સોળ ડન ક્લિયર એટલે એફિશિયન્સી સીધી આપેલી હોય તો પછી આ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે આની જેવો ને જેવો જ ક્વેશ્ચન પર્સન્ટેજમાં પણ પોસિબલ છે તો એ પર્સન્ટેજ વાળો ક્વેશ્ચન અહીંયા આગળ લખેલો છે એ એક કામ ચાલીસ દિવસમાં પૂર્ણ કરે છે બી એ એ કરતા વીસ ટકા ઓછો કાર્યક્ષમ છે તો બી કામ કેટલા સમયમાં પૂર્ણ કરશે સેમ ટુ સેમ એફિશિયન્સી વાળો જ ક્વેશ્ચન છે પણ આમાં પર્સન્ટેજમાં આપેલું છે તો સમજી લો આ ક્વેશ્ચન સોલ્વ કેવી થશે તમને એ અને બી અલગ અલગ આપ્યું હતું એ માં તમને કેટલા આપેલા છે એ માં તમને આપેલા છે કે એ એક કામ ચાલીસ દિવસમાં પૂર્ણ કરે છે તો આ ચાલીસ દિવસ છે એ તમને આપેલો છે ટાઈમ એના પછી બી એ એ કરતા વીસ ટકા ઓછો કાર્યક્ષમ છે તો બી તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે એ તમારે શોધવાનું છે એટલે બી માટે મેં લખી કાઢ્યા છે એક્સ દિવસ અને પછી આપણે આ છેલ્લે એક્સની કિંમત શોધવાની ટાઈમ ઇન્ટુ એફિશિયન્સી કરીશ તો ઓલવેઝ મને શોધ મળશે ઓલવેઝ મને તો ટાઈમ ચાલીસ એફિશિયન્સી જો હું સોલ્વ કરી કાઢું તો તમને કીધું છે કે બી એ એ કરતાં વીસ ટકા ઓછો એફિશિયન્ટ છે તો જો હું એની એફિશિયન્સી સોલ્વ લઈ લઉં તો બીની એફિશિયન્સી કેટલી થશે હેંસી થશે કોઈ બી આંકડો લઈ શકો છો પણ આ વીસ ટકા તમને શોધતા ફાવવું જોઈએ તો પર્સન્ટેજ ઇઝીલી નીકળે એના માટે મેં શું કર્યું કે એની એફિશિયન્સી મેં સો ધારી તો બીની હેંસી થઈ ગઈ કામ કેટલું આવશે ચાલીસ ગુણ્યા એટલે કે ચાર હજાર જેટલું કામ થઈ ગયું હવે જે કામ એ કરતો હતો એનું એ જ કામ બી પણ તો કરશે એટલે બીનું પણ કામ કેટલું આવી ગયું ચાર હજાર

એક્ઝામમાં પૂછાય એવો પણ છે એક વાર ખાલી ધ્યાનથી જોઈ લેજો બાકી આપણે આગળના તરફ ચલો દસમો ક્વેશન એ એક કામ આઠ દિવસમાં પૂર્ણ કરે છે અને બી તે જ કામ બાર દિવસમાં પૂર્ણ કરે છે બંને સાથે મળીને ચાર દિવસ કામ કરે છે કેટલું બાકી રહેશે મિનિટ આપું છું આન્સર દો પછી આપણે જઈએ આ ક્વેશનમાં કે આ ક્વેશ્ચન સોલ્વ થશે કેવી રીતે તમને ખાલી બાકીનું કામ જ તો પૂછ્યું છે કામ કોણ કરશે કેટલા દિવસ લાગશે એવું તો કઈ પૂછ્યું છે જ નહીં ખાલી એટલું પૂછ્યું કે બાકીનું કામ કેટલું બાર દિવસ બે નો લસા કેટલો આવશે લસા આવશે બે નો ચોવીસ લસા પછી કાર્યક્ષમતા કેટલી આવશે આઠ તરી ચોવીસ અને બાર ધું ચોવીસ એટલે કે ત્રણ અને બી હવે તમને એવું કીધું છે કે બંને સાથે મળીને કામની શરૂઆત કરે છે તો જો બંને સાથે મળીને કામ કરે તો એ પ્લસ બી નું એક દિવસનું કામ કેટલું થશે પાંચ થશે તો બંને સાથે મળીને એક દિવસમાં કામ કરશે પાંચ તો આ બંને સાથે મળીને ટોટલ ચાર દિવસ કામ કરે છે તો ચાર દિવસનું કામ કેટલું થઈ જશે પાંચ ચોક વીસ જેટલું કામ થઈ જશે બાકીનું કામ કેટલું વધશે તો બાકીનું કામ આપણી પાસે હશે જે ટોટલ કામ હતું એમાંથી પૂર્ણ થયેલું કામ માઇનસ કરો તો ચાર જેટલું કામ બાકી વધ્યું પણ ચાર તો તમારા ઓપ્શનમાં ક્યાંય પણ નહીં હોય એટલે ખાલી આ સમજાવવા માટે આ દાખલો આપેલો છે કે તમારો જે આન્સર આવે છે કે તમારું ચાર કામ વધ્યું એ તમારા ઓપ્શનમાં ક્યાંય નહીં હોય એટલે આ ટાઈપના ઓપ્શનમાં આ ટાઈપના ક્વેશ્ચનમાં આવા ટાઈપની જ રકમ હોય છે

તો આપણું ચાર જેટલું કામ બાકી હતું અહીંયા બાકી પણ આ ચાર જેટલું તમારો આન્સર ઓપ્શન સી અચ્છા આવું કેમ કે તમારો આન્સર ચાર નથી ભાગાકારમાં જ આપેલો છે અપૂર્ણાંકમાં જ આપેલો છે તો આ વસ્તુ આના કારણે છે કે મેં તમને કીધું કે અહીંયા મોટા ભાગે લોકો લસા લે છે પણ મેં તમને એવી તો કીધેલું કે તમે લસા નહીં લો એવી કોઈ રકમ લેશો જે આગળની બંને સંખ્યા વડે ભાગી શકાય તો બી તમારો આન્સર તો પોસિબલ જ છે તો આપણે એવી રીતે કરીને જોઈ લઈએ કે માન લો કે એ અને બી આપણે લઈએ આઠ અને બાર અને આઠ અને બાર વડે ભાગી શકાય એવી કોઈ પણ એક સંખ્યા એટલે કે લો કે હું અડતાલીસ લઈ લઉં છું તો અહીંયા આવશે આઠ છ અડતાળીસ અહીંયા આવશે બાર ચોક અડતાળીસ એટલે બંને સાથે મળીને એક દિવસમાં કામ કેટલું કરશે એક દિવસમાં કામ કરશે દસ જેટલું જો એક દિવસમાં દસ કામ હોય તો ચાર દિવસમાં કામ કેટલું થશે દસ ચોક ચાલીસ જેટલું કામ થશે અડતાલીસ કામ હતું ચાલીસ કામ પતી ગયું તો હવે અહીંયા બાકીનું કામ કેટલું વધ્યું બાકીનું કામ આઠ વધ્યું તો જો આપણે કામની વેલ્યુ અલગ અલગ લઈશું તો અકોર્ડિંગ બાકીનું કામ પણ પ્લસ માઇનસ થશે કેમ કેમ કે પછી સામે એફિશિયન્સી બદલાઈ જશે પણ હા તમે આવો આન્સર શોધશો કે ભાઈ આઠ કામ બાકી હતું કેટલામાંથી માંથી માંથી તો આઠ છ અડતાલીસ અગેન આન્સર શું આવશે વન બાય સિક્સ તો જેટલું કામ બાકી એના છેદમાં ટોટલ કામ તમારો આન્સર આવી જશે એટલે પછી કહેવામાં આવે છે કે રકમ ભલે આવી લખેલી હોય તો હવે કેટલું કામ બાકી રહેશે તમારે સમજવાનું શું કેટલા ભાગનું કામ બાકી રહેશે ડન તો આ જેટલા બી મેં તમને ક્વેશ્ચન કરાયા છે આ બધે બધા ક્વેશન એવા છે જે બે વ્યક્તિમાં પૂછાય બે વાળા પ્રશ્નમાં મેં તમને ઘણા બધા ક્વેશ્ચન કરાયા જેમ કે પહેલો ક્વેશ્ચન મેં તમને એવું કરાયો કે એ અને બી નું અલગ અલગ કામ આપેલું હોય આમાંથી તમને એ અને બી નું કમ્બાઈન કામ મળી જાય બીજો ક્વેશ્ચન મે તમને એવો કરાયો કે એક બાજુ એ અને બીનું તમને કમ્બાઈન કામ આપેલું હોય એક બાજુ એનું કામ આપેલું હોય તો આ પ્રમાણે તમને બીનું કામ મળી જશે કે બી કેટલા દિવસમાં કામ કરશે તો તે જવાબ મિત્રો પોસિબલ છે કે એક બાજુ તમને એ અને બીનું કામ આપેલું હોય એક બાજુ તમને ખાલી બીનું કામ આપેલું હોય તો તમને એનું પણ કામ મળી જાય દન આવા ક્વેશ્ચન્સ આપણે જોઈ જ લીધા છે ચોથા ટાઈપના ક્વેશ્ચનમાં આપણે એવા ક્વેશ્ચન જોયા કે એનું અલગ હોય બીનું કામ અલગ હોય અને બંને વ્યક્તિ વારાફરતી કામ કરતા હોય અને વારાફરતીમાં પાછા અલગ અલગ ત્રણ મેથડ હતા એ બી આપણે જોઈ કાઢેલા એના પછી આ જે પાંચમા ટાઈપનો જે ક્વેશ્ચન જોયો એક એવો હતો એક ક્વેશ્ચન હતો કામ છોડીને જવા વાળો અને છેલ્લે બાકીનું કામ હશે એ બાકીનું કામ આપણે કોઈની પાસે કરાવવાનું હશે છઠ્ઠા ટાઈપનો ક્વેશન આપણે જોયો કે શરૂઆતમાં સાથે કામ કરતા હોય અને અમુક દિવસ પછી કામ છોડીને જાય તો આ અમુક દિવસ જે હતા એ તમારે શોધવાના હતા પહેલા એ અને બી વાળા ક્વેશ્ચન જોયા હતા એના પછી સાતમો ક્વેશ્ચન આપણે જે જોયો એ હતો કાર્યક્ષમતા વાળો કે બે ગણી ત્રણ ગણી ચાર ગણી એવું એક આપ્યું હતું અને આઠમો ક્વેશન આપણે જે જોયા એમતા અને છેલ્લે આપણે જે નવમો ક્વેશ્ચન જોયો એક ક્વેશ્ચન કેવું હતું કે તમને પૂછેલું હોય કે કેટલા ભાગનું કામ બાકી હશે આના સિવાય એક દસમા ટાઈપના કવેશન આવે છે એને આપણે કહીએ છીએ કામ સમય તથા વાળા એટલે બે વ્યક્તિ વાળા જે પણ ક્વેશ્ચન છે એમાં આ કામ સમય તથા મહેનતાણું વાળા પ્રશ્ન બાકી છે પણ જો તમે એક ચેપ્ટર નહીં ભણેલા હોવ ચેપ્ટર નું નામ છે ભાગીદારી તો જો તમે ભાગીદારી ન ભણ્યા હો અથવા તેનો કોન્સેપ્ટ ન ખબર હોય તો પછી આ ક્વેશ્ચન બી તમને નહીં સમજાય કેમ કે એમાં એવું હોય કે બે વ્યક્તિ કામ કરતા હોય અને એમને કોઈ પગાર મળે તો કોઈ પૈસા મળે એ પૈસા બેના ભાગમાં વેચવાના હોય ડન ચલો એક ક્વેશ્ચન કરાઈ જ દઉં છું એટલે પતે સમજો આવા ટાઈપનો ક્વેશ્ચન છે કે તો વ્યક્તિ એ એક કામ બાર દિવસમાં પૂર્ણ કરે છે વ્યક્તિ બી તેજ કામ 18 દિવસમાં પૂર્ણ કરે છે બંનેને પગાર પેટે કુલ 4500 રૂપિયા મળે છે તો એનો ભાગ શોધો તો એનો ભાગ શોધો ચલો આ જે ક્વેશ્ચન છે એ કામ સમય અને મહેનતાણું વાળા પ્રશ્નો કહેવાય છે તમને પૈસા આપેલા હશે અને બે વ્યક્તિના ભાગ શોધવાના છે તો આઈ હોપ કે તમને ભાગીદારીનું થોડું ઘણું નોલેજ હોય તો આ ક્વેશ્ચન થોડું હું જવા દઉં છું એ અને બી તમને આપ્યા એમાં આપ્યા છે બાર બીમાં આપેલા છે અઢાર લસા કેટલો આવશે લસા આવશે થર્ટી સિક્સ એફિશિયન્સી કેટલી આવશે ત્રણ અને બે અચ્છા એ છે એ આખી આખા કામનું ત્રીજા ભાગનું કામ કરે અને બી છે એ આખી આખા કામનું બીજા ભાગનું કામ કરે એટલે બંનેમાંથી કામ કોણ વધુ કરશે એ કામ વધુ કરશે તો જે વ્યક્તિ કામ વધુ કરે છે એને પગારમાંથી પૈસા પણ કેવા મળવા જોઈએ વધુ મળવા જોઈએ એટલે તમે એવું ન સમજતા કે ભાઈ પિસ્તાલીસ તો મળ્યા છે તો બંને વ્યક્તિ અડધા અડધા લઈ લેશે સિમ્પલ કોન્સેપ્ટ જે જેટલું કામ કરશે એટલા પૈસા મળશે તો આમાં એ અને બીના કામનો ગુણોત્તર કેટલો હતો ત્રણ જેમ બે હતો કે આપણી પાસે જેટલું પણ કામ હતું એ કામમાંથી ત્રીજા ભાગનું કામ એ અને બીજા ભાગનું કામ બી આ ટોટલ કેટલા ભાગ થઈ ગયા ટોટલ પાંચ ભાગ થઈ ગયા તો આ જે પૈસા છે આ પૈસા પણ ટોટલ પાંચ ભાગમાં ડિવાઈડ થશે અને પાંચ ભાગમાં ડિવાઈડ થયા પછી જે ત્રીજો ભાગ હતો એક ઓને મળશે એને મળશે એટલે આપણે એવું સમજીએ કે ભાઈ આપણી પાસે ટોટલ પાંચ ભાગ હતા આ પાંચ ભાગમાંથી ત્રીજો ભાગ મળશે એને મળશે પણ રૂપિયા કેટલા હતા ચાર હજાર પાંચસો પાંચથી ભાગ ઉડાઈશ તો પાંચ નવ વાગ પિસ્તાળીસ એટલે અહીંયા વધશે નવસો અને નવ તરી સત્યાવીસ એટલે આન્સર કેટલો આવશે સત્યાવીસ રૂપિયા મળશે એને અથવા આમ કરી શકો કે ટોટલ પિસ્તાલીસો હતા તો પિસ્તાલીસોના શરૂઆતમાં તમે ભાડો પાંચ ભાગ તો પાંચ નવવા પિસ્તાળીસ થાય એટલે એક ભાગની કિંમત કેટલી મળી નવસો જો એક ભાગની કિંમત નવસો હોય તો પછી ત્રણ ભાગની કિંમત કેટલી થશે નવ સત્યાવીસો થશે ડન અથવા આમ કરીને જોઈ લો કે પાંચ બરાબર નવસો સોરી પાંચ બરાબર પિસ્તાલીસો તો પછી ત્રણ બરાબર કેટલા હવે આ તો સ્કૂલવાળી મેથડ તમને ફાવે જ છે એટલે ઇન શોર્ટ બે વ્યક્તિ રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન બને છે એ બે વ્યક્તિવાળા ક્વેશ્ચન તમારા તમામ અહીંયા ખતમ થઈ ગયા છે હવે એની આગળ જે બી આપણે લેક્ચર લઈશું એમાં ત્રણ વ્યક્તિવાળા બધા ક્વેશ્ચન કરી લઈશું એના પછી જે બી હાર્ડ ક્વેશ્ચન પીવાયક્યુમાં પૂછાયેલા છે એ પણ પતાવી લઈશું એટલે નેક્સ્ટ લેક્ચર જે બી આવશે એ ટાઈમ એન્ડ વર્કનો થોડો ઘણો હાર્ડ લેક્ચર હશે તો એ લેક્ચરમાં બન્યા રહેજો ચલો ત્યાં સુધી વાંચતા રહો કોઈ ડાઉટ હોય તો મેસેજ કરી દેજો થેન્ક યુ ક્લાસ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ આગળ નવું નવું આપણે જોઈ લઈશું